સુરતનો અતિ મહત્વનો ગણાતો વિકાસનો પ્રોજેક્ટ એટલે મેટ્રો રેલ પ્રોજેક્ટ, ત્યારે સુરતના બે કોરિડોર અંતર્ગત મેટ્રો રેલ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. વર્ષ 2024 સુધીમાં એક કોરિડોર શરૂ કરવાનો આશરે મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા સેવવામાં આવી રહ્યો છે. ત્યારે અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ ટનલ બનાવવા પડકારજનક કામનું 30% કામ હાલ પૂરું થયું છે. સુરતના કાપોદ્રા રેમથી સુરત રેલવે સ્ટેશન સુધી અંડરગ્રાઉન્ડ ટનલ રિંગ ઇન્સ્ટોલેશન કામગીરી અંતર્ગત 1743 રિંગની કામગીરી પૂરી થઈ છે, જેમાં રેલવે સ્ટેશનથી ચોક સુધીના ભાગમાં 220 ટનલ રિંગ મૂકવામાં આવશે, જેમાંથી 206 પાઇલની કામગીરી પૂરી થઈ ગઈ છે. એટલે કહી શકાય કે આ રૂટ પર 30% જેટલું કામ પૂરું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત કોરિડોર 1 અંતર્ગત કાદરશાની નાળથી ડ્રીમ સિટી પ્રોજેક્ટ સુધી મેટ્રો રેલ પ્રોજેક્ટ કોરિડોર વિકસાવવાની 29% કામગીરી પૂરી થઈ છે, જેમાં 3100 પાઇલ પૈકી 2677 પાઇલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે સરથાણાથી કાપોદ્રા સુધી મેટ્રો રેલ કોરિડોર વિકસાવવામાં 944 પાઇલની કામગીરી છે, જેમાં 812 પાઇલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે આ રૂટ પર 23% જેટલું કામ પૂરું થઈ ગયું છે.